નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા, ગુજરાતનું ગૌરવ. એક મહત્વનો મુદ્દો સામે આવ્યો છે અમદાવાદના જિલ્લા સાણંદમાંથી. ત્યારે અમદાવાદ જિલ્લાના સાણંદ સ્થિત મામલતદાર કચેરી ખાતે અસંખ્ય ચૂંટણી કાર્ડ કચેરીના કચરામાંથી મળી આવતા સમગ્ર પંથકમાં મામલો ગરમાયો છે. ત્યારે અધિકારીઓની બેદરકારી સામે આવી છે, આવા અધિકારીઓની લાલિયાવાળી સામે આવી છે. ત્યારે ગુજરાત સરકારના આવા જનતાના મહત્વના ડોક્યુમેન્ટ રસ્તામાં પડ્યા છે, ત્યારે એક સ્થાનિક જનતાની આવા ડોક્યુમેન્ટ પર નજર પડતા અધિકારીઓને પણ પૂછ્યું હતું. ત્યારે તેમણે હાથ ઊંચા કરીને જણાવ્યું કે આ ડોક્યુમેન્ટની જવાબદારી અમારી નથી કહીને ચાલતી પકડી હતી. અમે નહીં માહિતી આપી શકીએ, અમે નહીં માહિતી આપી શકીએ. તો જે રીતે અત્યારે આ અધિકારીનો વિડિયો સામે આવ્યો છે, તેણે હાથ ઊંચા કરી નાખ્યા છે, ત્યારે ન્યૂઝ ફોર ઇન્ડિયાના ગુજરાતના મુખ્યમંત્રી અને તેમના સરકારી અધિકારીઓને પૂછવા માંગે છે કે આ જનતાના મહત્વના ડોક્યુમેન્ટ રસ્તા ઉપર કેમ નાખી દેવામાં આવ્યા. જ્યારે કોઈ નવા ડોક્યુમેન્ટ સરકાર તરફથી કે નવી યોજના લાવવામાં આવે છે, ત્યારે તમે પ્રજાને લાઇનમાં ઊભા રાખો છો. આ અધિકારી નફ્ફટાઈ ભર્યા જવાબ આપી રહ્યા છે કે અમારા ડોક્યુમેન્ટની જવાબદારી અમારી નથી, અને ચૂંટણી કાર્ડ રસ્તામાં જાણે એવી રીતે ફેંકવામાં આવ્યા છે કે જાણે એક કાગળનો એક મામૂલી ટુકડો હોય તેમ ફેંકી દેવામાં આવ્યા છે. સરકારને કહેવા માંગુ છું કે આ જ ચૂંટણી કાર્ડથી તમારી સરકાર બને છે, અને આ કોઈ રસ્તામાં ન તો પડ્યા હતા મામલતદાર કચેરીની સરકારી કચેરીની બહાર પડ્યા હતા ચૂંટણી કાર્ડ, ત્યારે આ ચૂંટણી કાર્ડ નવા અને જૂના એમ બે ચૂંટણી કાર્ડ ફેંકી દેવામાં આવ્યા છે. અધિકારીઓને જ્યારે એક જાગૃત નાગરિકે પૂછ્યું તો અધિકારીએ કીધું કે 10-15 મિનિટ પછી મળીએ છીએ. ત્યારે આવા નફ્ફટાઈ ભર્યા જવાબો અધિકારીઓ દ્વારામાં આપવામાં આવે છે. ત્યારે 10-15 મિનિટ પછી અધિકારી નીચે આવ્યા, અને નીચે આવીને તે બધા ઇલેક્શન કાર્ડ ભેગા કર્યા, અને ઇલેક્શન ભેગા કાર્ડ ભેગા કરીને મામલતદાર વિશે પૂછતા તેઓએ જવાબ આપ્યો હતો કે અત્યારે હાજર નથી, તેમ કહીને જવાબ આપવાનું ટાળ્યું હતું. અમે નહીં માહિતી આપી શકીએ, અમે નહીં માહિતી આપી શકીએ. તો મિત્રો, આ હતી સાણંદ મામલતદાર કચેરીની લાલિયાવાડી. તમે મિત્રો જોઈ શકો છો દ્રશ્યમાં કે ચૂંટણી કાર્ડ અસંખ્ય નીચે પડ્યા હતા, જે ગ્રાઉન્ડમાં પડ્યા હતા, કમ્પાઉન્ડમાં પડ્યા હતા. બીજું, કર્મચારીઓની સાથે જ્યારે અમારા સ્ટાફના માણસોએ ચર્ચા કરી, વિચારણા કરી, વાતચીત કરી, તો એ કર્મચારી નીચે તો આવ્યા, પણ તેઓ કેમેરાની સામે આવીને બોલવા તૈયાર ના થયા. એનો સીધો મતલબ એ થાય છે, એનો અર્થ એ થાય છે કે આ લોકોએ અંદર લાલિયાવાડી ચલાવી છે. બાકી તમે માની લો કે આ કાર્ડ રિજેક્ટ થયેલા હતા, રદ થયેલા હતા, તો તમે એના આ રીતે એક મેદાનમાં કેવી રીતે ફેંકી શકો? એટલે અહીંયા લાલિયાવાડી તો ચાલે જ છે. બીજું, આવનારા સમયમાં અમારી ચેનલના માધ્યમથી સાણંદ મામલતદાર કચેરીનો જે ખોટું ચાલી રહ્યું છે એને પણ અમે ઉજાગર કરવાનો પ્રયત્ન કરીશું, અને આપની સમક્ષ રજૂઆત બી કરીશું, અને આપને જણાવીશું કે અહીંયા કેટલી બધી લાલિયાવાડી ચાલે છે. તો સાણંદ મામલતદાર કચેરીમાં આવા મહત્વના ડોક્યુમેન્ટ રસ્તા ઉપર ફેંકી દેવામાં આવ્યા છે. સરકારને વિનંતી છે કે આવા ડોક્યુમેન્ટથી તમારી સરકાર બને છે, તો તમારા અધિકારીઓ લાલિયાવાડી ચલાવે છે. અહીંયા તમને શરમ આવી જોઈએ અધિકારીઓને, કે જે રીતે જનતાને તમે જવાબ આપી રહ્યા છો. હવે એ જોવું રહ્યું કે સરકાર આવા અધિકારીઓ પર શું એક્શન લેશે.